શ્રી કૃષ્ણ બાળકો, જગતગુરુ શ્રી વલ્ભાચાર્ય વિદ્યાધામમાં હું આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો આજે આપણે સરસ મજાનું મંગળાચરણ પહેલાં બોલીશું અને પછી અભ્યાસક્રમની શરૂઆત કરીએ, બરાબર છે? ચલો તો બે હાથ જોડી આંખો બંધ કરો અને બધાએ મારી જોડે બોલવાનું છે. ચિંતા સંતાન હંતારો યત પાદાન ગુજરે નવ સ્વિયાનાં દાની ચાચાર્ય પ્રણમામિ મુહુર્મુહુર યદનુગ્રહતો જંતુ શ્રીમદવલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાંજસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુર્મિલિતાં યેન તસ્મૈ શ્રી ગુરુવે નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિસાયિનમ લક્ષ્મી સહસ્રલીલાભિ સેવ્યમાણમ કલાનિધિ ચતુરભિશ્ચતુરભિશ્ચતુરભિશ્ચત્રિભિસ્તથા ષડભિ વિરાજતે યોસો પંચધારદયે મમ પંચધારદયે. જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં છો ને? સરસ. ચલો આજે આપણે કયો વિષય ભણવાના છીએ? તો કે અંગ્રેજી. કયો વિષય ભણવાના છીએ? અંગ્રેજી, બરાબર છે. હવે મેં તમને, ચલો પહેલાં તમે અંગ્રેજીની બધા બુક કાઢો, જે કાઢેલી છે, અને રબર પેન્સિલ પણ બધાએ કાઢવાનું છે. ચલો હવે એમાં પાના નંબર જોવો, 9. ચલો કાઢ્યું પાના નંબર 9. ચલો એમાં આવે છે, બીજું છે નંબર્સ, બરાબર છે. એમાં ક્યાં આવ્યા આપણે નંબર્સ? ગયા વિડીયોમાં આપણે પાના નંબર 8 સુધી આપણે જોઈ ગયા, બરાબર. એમાં આપણે પાના નંબર 9 ઉપર જે છે નંબર્સ, બરાબર છે. હવે આપણે આમાં જોવો ગુજરાતી અંક, પછી તે શબ્દમાં, પછી અંગ્રેજી અંક, અંગ્રેજી નંબર, બરાબર છે, ઇંગ્લિશમાં આપણે લખીશું અને એના સ્પેલિંગ લખીશું અને એનો ઉચ્ચાર પણ લખીશું, બરાબર છે ને? ચલો તો બધાએ અહીંયા ધ્યાન આપવાનું છે. જો તમારે ચોપડીમાં લખેલું છે, બરાબર છે. ચલો એમાં હવે તમારે જો આ કયો અંક છે બાળકો, કયો કહેવાય? તો કે ગુજરાતી, બરાબર છે. આપણે ગુજરાતીમાં આવી રીતે અંક લખીએ છીએ, બરાબર છે ને? ચલો તો હવે આને આપણે કઈ રીતે લખીએ? તો કે એ ક, બરાબર છે. આ શું થયો? અંક થયો. શું કહેવાય? અંક. અને આપણે બોલીએ છીએ કઈ રીતે? એ, બરાબર છે. હવે એની બાજુમાં જુઓ શું લખેલું છે, શું દેખાય છે? તો કે અંગ્રેજીનો, બરાબર છે. કયો અંક છે આ? અંગ્રેજીનો. તો આને શું કહેવાય? વન. શું કહેવાય? વન, બરાબર છે. તો વનનો સ્પેલિંગ શું લખીશું?
તો કે ઓ એન ઈ, ઓ એન ઈ, બરોબર છે? તો હવે એનો ઉચ્ચાર શું થશે? તો કે વન, આપણે બોલીએ છીએ શું આને? વન, બરોબર છે? ચલો તો હવે એક પછી આપણે કયો ગુજરાતી અંક લખીશું? એક પછી કયો અંક આવશે બાળકો? તો કે બે. કયો આવશે? બે, બરોબર છે? તો આપણે અહીંયા એનો શું લખીશું? ઉચ્ચાર, બરોબર છે? ચલો તો એ શું લખીશું? બે. ચલો એવી જ રીતે આપણે જે અહીંયા ગુજરાતી લખ્યો છે એનો આપણે અહીંયા ઇંગ્લિશમાં અંક લખવાનો છે, અંગ્રેજીનો અંક લખવાનો છે, બરોબર છે? તો આપણે અહીંયા શું લખીશું? ટુ. અને શું કહેવાય? ટુ. તો આપણે જે ટુ બોલીએ છીએ તો એનો આપણે અહીં શું લખશું? સ્પેલિંગ. તો ટુનો સ્પેલિંગ શું આવશે? ટી ડબલ્યુ ઓ, ટી ડબલ્યુ ઓ, બરોબર છે? તો આપણે શું કેવી રીતે બોલીએ છીએ? તો કે ટુ. તો આપણે અહીંયા એનો ઉચ્ચાર લખીશું, બરોબર છે? ટુ. ચલો હવે વગડે બે પછી કયો આવશે અંક? બોલો જોઈએ બાળકો. તો કે ત્રણ. કયો આવશે? ત્રણ, બરોબર છે? તો આપણે અહીંયા જે શબ્દમાં લખેલું છે એની નીચે આપણે અહીંયા તેનાનો શબ્દમાં લખીશું, બરોબર છે? તો અહીંયા લખીશું ત્રણ. શું લખીશું? ત્રણ. તો આપણે અહીંયા ટુ લખેલું છે તો આપણે ગુજરાતીમાં ત્રણ લખેલા છે તો એને અંગ્રેજીમાં શું કહેવાય છે? બોલો જોઈએ શું કહેવાય છે? તો કે થ્રી. શું કહેવાય છે? થ્રી, બરોબર છે? ચલો તો થ્રીનો સ્પેલિંગ બોલો જોઈએ. તો કે ટી એચ આર ડબલ ઈ, ટી એચ આર ડબલ ઈ, બરોબર છે? ચલો તો અહીંયા આપણે એનો શું લખીશું? ઉચ્ચાર. તો એ લખીશું થ્રી. શું લખીશું? થ્રી, બરોબર છે? ચલો હવે અહીંયા આપણે ગુજરાતીમાં ત્રણ લખ્યા તો એના પછી કયો અંક આવશે? બોલો જોઈએ. તો કે ચાર. કયો આવશે? ચાર, બરોબર છે? તો આપણે એનો અહીંયા ઉચ્ચાર લખીશું, બરોબર છે? શબ્દમાં. તો કે ચા ર. ચલો તો અહીંયા થ્રી પછી કયો આવશે? આપણે અહીંયા ગુજરાતીમાં લખ્યું તો આપણે અહીંયા કઈ રીતે બોલાશે? ચારને કઈ રીતે બોલાશે? તો કે ફોર. શું બોલાશે? ફોર. તો કે એફ, એનો સ્પેલિંગ શું થશે? એફ યુ આર, એફ ઓ યુ આર. ફોર એટલે ચાર, ફોર એટલે ચાર. તો અહીં લખીશું ફોર, બરોબર છે? ચલો હવે ચાર પછી કયો અંક આવશે? બોલો જોઈએ. તો કે પાંચ. કયો આવશે? પાંચ, બરોબર છે? ચલો તો એને આપણે શબ્દમાં શું લખીશું? કઈ રીતે લખાશે? તો કે પા, પા ઉપર શું આવશે? તો કે મીંડું. પા ચ, પા ચ. ચલો પછી હવે અહીંયા પાંચ આપણે ગુજરાતીમાં લખ્યા તો એને ઇંગ્લિશમાં અહીંયા કઈ રીતે લખાશે? આવી રીતે, બરોબર છે? તો આને શું કહેવાય? આપણે ઇંગ્લિશનો અંક આપણે આવી રીતે લખવાનો છે, બરોબર છે? તો આને શું કહેવાય? ફાઈવ. શું કહેવાય? ફાઈવ. તો ફાઈવનો સ્પેલિંગ શું થશે બાળકો? તો કે એફ આઈ વી ઈ, એફ આઈ વી ઈ. ફાઈવ, ફાઈવ એટલે પાંચ, ફાઈવ એટલે પાંચ.
ચલો આપણે 1 થી 5 બરાબર જોઈ ગયા. હવે આપણે 5 પછી શું આવશે અહીંયા બોલો જોઈએ. 5 પછી શું આવશે, કયો અંક લખશું ગુજરાતીમાં? તો કે કયો આવશે? 6 બરાબર છે. 6 તો આપણે અહીંયા એનો શબ્દમાં લખીશું. આપણે બોલાય છે કઈ રીતે? તો કે 6 બરાબર, એવી રીતે આપણે બોલીએ છીએ ને. તો હવે અહીંયા બાજુમાં આપણે કયો અંક લખીશું? તો કે અંગ્રેજી બરાબર છે. જો આ ગુજરાતીમાં 6 આ રીતે લખાય અને અંગ્રેજીમાં 6 આ રીતે લખાય બરાબર છે. તો આપણે અહીંયા એનો સ્પેલિંગ શું લખશું? આને શું કહેવાય? તો કે 6. શું કહેવાય? 6 બરાબર છે. ચલો તો એનો આપણે અહીંયા બાજુમાં શું લખીશું? ઉચ્ચાર. તો અહીંયા લખો સિક્સ. ચલો 6 પછી કયો અંક આવશે? કયો અંક આવશે? આ કયો અંક કહેવાય ગુજરાતીમાં? 6 પછી કયો અંક આવે? તો કે 7. કયો આવશે? 7 બરાબર છે. તો આપણે એને અહીંયા શબ્દમાં લખીશું. સા ત, સા ત બરાબર છે. હવે આપણે અહીંયા ગુજરાતીમાં 7 છે બરાબર છે, તો આપણે અહીંયા અંગ્રેજીમાં તે લખવાનો છે બરાબર છે. તો આ શું કહેવાય? આ અંગ્રેજીનો છે બરાબર છે. તો આને શું કહેવાય? 7. શું કહેવાય? 7. તો આપણે 7 નો સ્પેલિંગ શું થશે? એસ ઈ વી ઈ એન, એસ ઈ વી ઈ એન બરાબર છે. તો 7, તો 7 એટલે 7, 7 એટલે 7. તો આપણે એનો અહીંયા ઉચ્ચાર લખીશું. તો કે સે વ ન, સે વ ન. ચલો હવે 7 × 7 પછી કયો અંક આવશે? તો કે 8. કયો આવશે? તો કે 8 બરાબર છે. તો અહીંયા શું લખીશું? આ ઠ બરાબર છે. આ અંક છે અને અહીંયા આપણે શબ્દમાં લખ્યું. ચલો પછી અહીંયા આપણે કયો લખીશું? ઇંગ્લિશમાં બરાબર છે. તો આને શું કહેવાય? આ ગુજરાતીનો 8 છે અને આ ઇંગ્લિશનો છે બરાબર, અંગ્રેજીનો બરાબર. આને શું કહેવાય? 8 બરાબર છે. શું કહેવાય? 8. તો 8 નો સ્પેલિંગ શું થશે બોલો જોઈએ, કોને આવડે છે? તો કે ઈ આઈ જી એચ ટી, ઈ આઈ જી એચ ટી બરાબર છે. તો આપણે એને બોલીએ છીએ કઈ રીતે? તો કે 8 બરાબર છે. તો આપણે એનો અહીંયા ઉચ્ચાર લખીશું. 8 એટલે 8, 8 એટલે 8 બરાબર છે. ચલો તો 8 પછી કયો આવશે? 8 પછી કયો અંક આવશે? તો કે 9 વડે 9. કયો આવશે? 9 બરાબર છે. તો આપણે એને અહીંયા શબ્દમાં જો કઈ રીતે લખાશે? ન વ, ન વ. ચલો તો હવે આપણે અહીંયા ગુજરાતીમાં લખો. તો હવે આપણે અહીંયા કયો અંક લખીશું? અંગ્રેજીમાં બરાબર છે. ચલો અંગ્રેજી બરાબર છે. તો આને શું કહેવાય? 9. શું કહેવાય? 9. તો અહીં શું લખીશું? 9 નો સ્પેલિંગ એન આઈ એન ઈ, એન આઈ એન ઈ બરાબર છે. તો આપણે અહીંયા ઉચ્ચાર લખીશું. 9 એટલે 9, 9 એટલે 9. ચલો 9 પછી કયો અંક આવશે બોલો જોઈએ બાળકો? તો કે 1 × 10, 1 × 10
બરોબર છે. ચલો તો આપણે એને શબ્દમાં લખવાનું છે. તો કે દ સ, દ સ, બરોબર છે. ચલો તો આપણે અહીંયા ગુજરાતીમાં અંક લખો તો આપણે અહીંયા કયો લખીશું? અંગ્રેજીમાં કયો લખીશું? અંગ્રેજીમાં તો આને શું કહેવાય? ટેન. શું કહેવાય? ટેન, બરોબર છે. આ ગુજરાતીમાં દસ આ રીતે લખાય અને અંગ્રેજીમાં આ રીતે લખાય. તો આપણે અહીંયા સ્પેલિંગ શું લખશું? ટી ઈ એન. તો આને કઈ રીતે વંચાય? ટી ઈ એન. તો કે ટેન, બરોબર છે. તો આપણે અહીંયા એનો ઉચ્ચાર લખીશું, ટે ન, બરાબર છે. જો બાળકો હવે ફરીથી એકવાર તમને હું સમજાવી દઉં છું, બરોબર છે. ચલો આ બાજુ તમને જો કયા અંક આપેલા છે તો કે ગુજરાતી, બરોબર છે. એની બાજુમાં જો તમને શું લખેલા છે તો કે શબ્દમાં. આ બાજુ તમને અંકો આપેલા છે, આ બાજુ તમને શબ્દમાં આપેલા છે, અને આ બાજુ તમને જે ગુજરાતી અંક છે તો ગુજરાતી અંકોને અંગ્રેજીમાં કઈ રીતે, ગુજરાતી અંકોને અંગ્રેજીમાં કઈ રીતે લખાય એ અંકો તમને બાજુમાં નંબર આપેલા છે, બરોબર છે. અને એની બાજુમાં તમને શું આપેલા છે? સ્પેલિંગ. શું આપેલા છે? સ્પેલિંગ. અને આ બાજુ તમને શું આપેલા છે? તેનો ઉચ્ચાર. સમજાઈ ગયું? જો હવે ગુજરાતીમાં આપણે એક આ રીતે લખીએ છીએ તો એને શબ્દમાં કઈ રીતે લખાય? એ ક, બરોબર છે. એ ક. અને એની બાજુમાં જો એકને અંગ્રેજીમાં વન આ રીતે લખાય. કઈ રીતે લખાય? આ રીતે. તો એને આપણે વન, તો એનો સ્પેલિંગ શું થશે? ઓ એન ઈ, ઓ એન ઈ. અને એનો ઉચ્ચાર શું થશે? તો કે વ ન, વ ન. સમજાઈ ગયું? ચલો તો હવે એક પછી કયો આવશે અંક? તો કે બે. કયો આવશે એક પછી? તો કે બે. તો તમને બધાને ખબર જ છે કે આપણે ગુજરાતીમાં બે આપણે આવી રીતે લખીએ છીએ, બરોબર છે. અને શબ્દમાં કઈ રીતે લખીએ છીએ? તો આવી રીતે, બરોબર છે. તો આ આની બાજુમાં જોવો, આપણે ગુજરાતી અંક બે આ રીતે લખો અને અંગ્રેજી અંક આવી રીતે, બરોબર છે. અંગ્રેજી અંક આ રીતે આવશે. તો આને કઈ રીતે વંચાય? તો કે ટુ. તો કે ટુ એટલે કે ટી ડબલ્યુ ઓ, ટી ડબલ્યુ ઓ. ટુ નો સ્પેલિંગ શું થશે? ટી ડબલ્યુ ઓ. ટુ એટલે કે બે, બરોબર. આ એનો ઉચ્ચાર. આને શું કહેવાય? ઉચ્ચાર. અને આપણે કહીએ ને ટુ એટલે કે બે, બે એટલે એનો શું થાય? અર્થ. સમજાઈ ગયું? ચલો હવે અહીંયા ગુજરાતીમાં બે પછી કયો અંક આવશે? તો કે ત્રણ. કયો આવશે? તો કે ત્રણ. તો હવે ગુજરાતીમાં જુઓ એનો આપણે શબ્દમાં લખીશું, તો કે ત્રણ. અને એની બાજુમાં જુઓ તમને અહીંયા ગુજરાતીમાં અંક આપેલો છે તો ત્રણને અહીંયા અંગ્રેજીમાં જુઓ આ રીતે લખાશે, બરોબર છે. હવે જુઓ એનો સ્પેલિંગ શું થશે? તો આને શું કહેવાય? કે થ્રી. તો થ્રીનો સ્પેલિંગ શું થશે? ટી એચ આર ડબલ ઈ, ટી એચ આર ડબલ ઈ. કારણ કે ઈ આપણે અહીંયા જુઓ બે વાર આપેલું છે તો એને કઈ રીતે બોલવાનું? ડબલ ઈ. કઈ રીતે બોલવાનું? ડબલ ઈ, બરોબર છે. હવે આનો ઉચ્ચાર શું થાય? કઈ રીતે લખીશું? તો કે થ્રી. કઈ રીતે લખીશું? થ્રી. ચલો હવે ત્રણ પછી કયો આવશે અંક? ત્રણ પછી કયો અંક આવે છે? તો કે ચાર. કયો આવશે? ચાર. તો આપણે ચાર ગુજરાતીમાં આપણે આ રીતે લખીએ છીએ, બરોબર છે. તો ચલો એની પછી જો શબ્દમાં કઈ રીતે લખીશું? ચા ર. આપણે અંકમાં આ રીતે લખીએ છીએ, શબ્દમાં આ રીતે લખીએ છીએ, બરોબર છે. તો આ ગુજરાતીનો ચાર છે. તો જો ઇંગ્લિશમાં જો કઈ રીતે લખાશે ચારને? કઈ રીતે લખાશે? તો કે આ રીતે, બરોબર છે. તો આને શું કહેવાય? ફોર. શું કહેવાય? ફોર, બરોબર. આપણે અહીંયા ચાર બોલીએ અને અંગ્રેજીમાં એને શું બોલાય છે? ફોર. તો ફોરનો સ્પેલિંગ શું થશે? એફ ઓ યુ આર, એફ ઓ યુ આર, બરોબર છે. તો તેનો જોવો ઉચ્ચાર શું થશે? ફોર, બરોબર છે. આપણે બોલીએ છીએ આ રીતે એટલે એનો લખાશે પણ આ રીતે. ચલો હવે ચાર પછી કયો આવશે અંક? પાંચ. કયો આવશે? પાંચ. કયો? ગુજરાતીમાં, બરોબર છે. તો આપણે શબ્દમાં જોવો આ રીતે લખીશું. આપણે બોલીએ છીએ પાંચ, તો આ લખાય છે કઈ રીતે જોવો શબ્દમાં? તો આ રીતે આપણે લખીએ છીએ. તો પાંચને
આપણે ગુજરાતીમાં પાંચ બોલીએ છીએ અને આપણે જે ઇંગ્લિશનો જે છે એને શું કહેવાય છે? ફાઈ. શું કહેવાય છે? ફાઈ. તો ફાઈ નો સ્પેલિંગ શું થશે? તો કે એફ આઈ વી ઈ, એફ આઈ વી ઈ, બરાબર છે. તો એના આપણે જો શું તેનો ઉચ્ચાર મેં અહીં લખેલો છે, તો ઉચ્ચાર કઈ રીતે લખાશે? આ રીતે ફાઈ, બરાબર છે, ફાઈ, બરાબર. ચલો તો પછી ફાઈ પછી કયો આવશે? એના પછી આપણે જે ગુજરાતી અંક પાંચ આપેલો છે તો એના પછી ગુજરાતી અંક કયો આવશે? તો કે છ, બરાબર છે. આપણે છ ગળે છ આપણે આવી રીતે લખીએ છીએ ગુજરાતીમાં, અને તેને શબ્દમાં પણ કઈ રીતે? આ રીતે લખીએ છીએ, બરાબર છે. તો આ જે ગુજરાતીનો જે છે અંક એને આપણે આ અંગ્રેજીમાં જો આ રીતે લખાય છે, બરાબર. અંક તો આને શું કહેવાય? આપણે ગુજરાતીમાં છ બોલીએ છીએ અને અંગ્રેજીમાં આને શું કહેવાય? તો કે સિક્સ. શું કહેવાય? સિક્સ, બરાબર છે. તો સિક્સનો સ્પેલિંગ શું આવશે? એસ આઈ એક્સ, એસ આઈ એક્સ, બરાબર છે. આપણે સિક્સ બોલીએ છીએ તો સિક્સને જો આને આ શું લખેલો છે? એનો ઉચ્ચાર લખેલો છે, બરાબર છે. સિક્સ એટલે છ, બરાબર છે. ચલો છ પછી કયો આવશે અંક? તો કે સાત. કયો આવશે? સાત, બરાબર છે. ગુજરાતીમાં કાને સાત કહેવાય. તો આપણે અંગ્રેજીમાં એને ઓલા ગુજરાતીનો સાત આ રીતે લખશું અંકમાં અને અહીંયા શબ્દમાં, બરાબર છે. અહીંયા આપણે શબ્દમાં લખેલું છે તો આપણે ગુજરાતીમાં સાત બોલાય છે અને અંગ્રેજીમાં એને શું કહેવાય? આને સેવન. અંગ્રેજીમાં સાતને શું કહેવાય છે? તો કે સેવન, બરાબર છે. તો સેવનનો સ્પેલિંગ શું આવશે? તો કે એસ ઈ વી ઈ એન, એસ ઈ વી ઈ એન. તો એને કઈ રીતે આપણે બોલીએ છીએ? સેવન. તો એ શું છે? ઉચ્ચાર આપણે. તો અહીંયા શું લખવાનું છે? એનો ઉચ્ચાર જોવો. તો સેવન લખેલો છે. ચલો સાત પછી કયો આવશે અંક? તો કે આઠ. કયો આવશે? તો આપણે ગુજરાતીમાં આઠ આ રીતે લખીએ છીએ, બરાબર છે. તો એને આપણે શબ્દમાં લખવું હોય તો જો મેં અહીં લખેલું છે આ ટ, આ એનો અંક છે, આ એનો શબ્દ છે, બરાબર છે. તો આઠને ગુજરાતીમાં આ રીતે લખાય તો અંગ્રેજીમાં આઠ આ રીતે લખાય, બરાબર છે. પણ એને બોલાય છે કઈ રીતે? એટ. શું કહેવાય છે? એટ. તો એટનો સ્પેલિંગ શું થશે? તો કે ઈ આઈ જી એચ ટી, ઈ આઈ જી એચ ટી, બરાબર છે. તો આને બોલાય છે કઈ રીતે? એટ. શું કહેવાય? એટ. એટ એટલે આઠ, એટ એટલે આઠ. ચલો આઠ પછી કયો આવશે? તો કે નવ. કયો આવશે? નવ, બરાબર છે. તો આપણે ગુજરાતીમાં આ રીતે લખીએ છીએ અને એને શબ્દમાં કઈ રીતે લખાય? તો કે ન વ. કઈ રીતે લખાશે? ન વ. હવે આ ગુજરાતીનો નવ છે અને અહીંયા જોવો આપણે અંગ્રેજીનો લખ્યો છે, બરાબર. તો આને કઈ રીતે વંચાય છે? તો કે નાઇન. શું કહેવાય છે? નાઇન, બરાબર છે. તો નાઇનનો સ્પેલિંગ શું આવશે? એન આઈ એન ઈ, એન આઈ એન ઈ, નાઇન, બરાબર છે. તો નાઇન એટલે નવ, નાઇન એટલે નવ. ચલો હવે નવ પછી કયો આવશે? તો કે દસ. એકડે મીંડે દસ. તો એને આપણે અહીંયા અંકમાં લખેલું છે અને અહીંયા શું આવશે? શબ્દમાં લખેલું છે, બરાબર છે. આ અંકમાં લખેલું છે અને આ બાજુ શબ્દમાં લખેલું છે. તો આપણે ગુજરાતીમાં દસ બોલીએ અને અંગ્રેજીમાં જુઓ આ રીતે લખાય છે, બરાબર છે. તો આને શું કહેવાય અંગ્રેજીમાં દસને? તો કે ટેન. શું કહેવાય છે? ટેન. તો ટેનનો સ્પેલિંગ શું આવશે? તો કે ટી ઈ એન, બરાબર છે. ટી ઈ એન, ટેન. ટેન એટલે દસ. ચલો તો બાળકો એકથી દસ નંબરમાં તમને બધાને ખબર પડી ગઈ હશે, સમજાઈ ગયું. ચલો આજે આ તમારે ઘરકામની નોટમાં શેમાં લખવાનું છે? ઘરકામની નોટમાં ત્રણ વખત લખવાનું છે. એકથી આ જેટલા મેં લખાવ્યા છે, જો તમને લખેલું જ છે પાના નંબર નવ ઉપર, એકથી દસ સુધીના, એટલે કે આ વન ટુ બધું જ લખવાનું છે ગુજરાતીના અંક, બરાબર. શબ્દમાં જેવું આમાં લખેલું, આ તમારે ત્રણ વખત આ લખવાનું છે અને મોઢે પણ કરી નાખવાનું છે, સમજાઈ ગયું બાળકો. ચલો હવે આપણે આવતા વિડીયોમાં આપણે નીચેનો જે પ્રશ્ન આપેલો છે એ પ્રશ્ન આપણે આવતા વિડીયોમાં જોઈશું. ચલો બાળકો બધાને જય શ્રી કૃષ્ણ.